અંજારના સુપ્રસિદ્ધ ધાર્મિક આસ્થાના કેન્દ્ર શ્રી મોકલેશ્વર મહાદેવના મંદિરના પટણાંગણમાં શ્રી શીતલા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો એક દિવસીય મહોત્સવ યોજાયો હતો. શ્રીમતી જયાબેન અને શ્રી દીપકર ભાઈ વેલગરભાઈ ગોસ્વામીના મુખ્ય યજમાનપદે અને શ્રી દેવનભાઈ કનકચંદ્રભાઈ વ્યાસના આચાર્યપદે શ્રી લાભશંકરભાઈ પંડ્યા અને શ્રી હિતેશભાઈ ચમનલાલભાઈ પંડ્યાએ મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રી ગણપતિ પૂજન, આવાહિત દેવતાઓનું પૂજન, કળસ્થાપન, ધાન્ય દિવાસ, જલયાત્રા સ્થાપન, યજ્ઞ, પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પરિપૂર્ણ કરાવી હતી. મંદિરના પૂજારી શ્રી સચિન ભારથી લક્ષ્મણ ભારથી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા ગોઠવાઈ હતી. આ પ્રસંગે સમૂહ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કચ્છ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિર, શ્રી કેશવપુરી ગોસ્વામી, શ્રી પંકજભાઈ ઠક્કર, દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ શ્રી તમકપુરીભાઈ ગોસ્વામી, યુવક મંડળના પ્રમુખ શ્રી આશીષભાઈ ગોસ્વામી, શ્રી ધર્મેન્દ્રભાઈ સોની, શ્રી બળદેવભાઈ ગૌસ્વામી, નરેન્દ્રભાઈ ભટ્ટ પરિવાર, કાંતિલાલભાઈ ગૌસ્વામી પરિવાર, સ્વર્ગસ્થ મહેશગીરી નરસિંહગીરી ગૌસ્વામી સમસ્ત પરિવાર, કંડસ્થ સ્વર્ગસ્થ રંભાબેન વેલગરભાઈ ગૌસ્વામી, હાર્દિકભાઈ ગૌસ્વામી, કેતનભાઈ ગૌસ્વામી, કેવલભાઈ ભટ્ટ, નિકિતાબેન ગૌસ્વામી, નેહાબેન ગૌસ્વામી, નિરાલીબેન ભટ્ટ, નીતિનભાઈ ગર ગૌસ્વામી તેમજ ભૂપેન્દ્રભાઈ ગૌસ્વામી, ધર્મેન્દ્રભાઈ ગૌસ્વામી મંછાણા પરિવારી તેમજ શ્રી ભાવેશ્વરનગરના રહીવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તપાસ કરીને કહું